મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ વિશ્વમિક વિદ્યાલય. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 વિશે વાતો કરવાના છે, જેનું હેડિંગ છે ઇનપુટ અને આઉટપુટ એકમો. આ ચેપ્ટરની અંદર ટોટલી આપણે ઇનપુટ અને આઉટપુટ એકમો વિશે વાતો કરીશું. આગલા ચેપ્ટરની અંદર આપણે એવું કહી ગયા કે કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરવા માટે જે એકમો વપરાય છે, ઇનપુટ કરવા માટે જે ડિવાઇસ વપરાય છે, જે સાધન વપરાય છે, એને આપણે ઇનપુટ યુનિટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને ઇનપુટ કોને કહેવામાં આવે તો જે ડેટા અને સૂચના કમ્પ્યુટરમાં આપવામાં આવે છે એને ઇનપુટ કહેવામાં આવે છે. તો આ ઇનપુટ કરવા માટે તમારા જે એકમો છે એ કયા કયા એકમો વપરાય છે એના વિશેની વાતો આપણે કરવાના છે. તો સૌ પ્રથમ અહીંયા તમારા આ ચેપ્ટરના હેડિંગમાં ઇનપુટની ડેફિનેશન તમારી આવે છે. ઇનપુટ કોને કહેવાય? તો જે ડેટા અને સૂચનાઓ, જે ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે તેને ઇનપુટ કહે છે. એને શું કહેવામાં આવે? ઇનપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર જે પરિણામ આપે છે એને તમે આઉટપુટ કહેશો. શું કહેશો? કમ્પ્યુટર જે પરિણામ આપે છે એ પરિણામને તમે આઉટપુટ એમ કહેશો. અને જે એકમો ઇનપુટ અને આઉટપુટ બંનેનું કાર્ય કરે છે, જે એકમો ઇનપુટ અને આઉટપુટનું કાર્ય કરે છે તેને ઇનપુટ આઉટપુટ એકમો તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવામાં આવે? ઇનપુટ આઉટપુટ એકમો, આઉટપુટ એકમો, એને શોર્ટ ફોર્મમાં IO એકમો અથવા પેરિફેરલ્સ એકમો પણ કહેવાય છે, બરાબર. આ એના જુદા જુદા નામ છે. હવે આ ઇનપુટ અને આઉટપુટ કરવા માટે જે ડિવાઇસ વપરાય છે એ ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઇનપુટ કરવા માટે તમારી પાસે જે ડિવાઇસ તમે વાપરો છો એ બધા શું કહેવાશે? ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાશે. તો આ ચેપ્ટરની અંદર આવતા આપણે ઇનપુટ ડિવાઇસની વાતો વિશેની વાતો કરીશું. તો કીબોર્ડ અને માઉસ જે છે એ તમારા સૌથી વધુ પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ અને માઉસ તમારા સૌથી વધુ પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. અહીંયા તમને ઇનપુટ ડિવાઇસના લિસ્ટ તમારા બુકની અંદર તમને આપેલા છે. એ ઇનપુટ ડિવાઇસના લિસ્ટ તમારે દરેક કયા ઇનપુટ ડિવાઇસ છે એ બધા નામ તમારે યાદ રાખવાના છે. પહેલું છે કીબોર્ડ, બીજું છે તમારું માઉસ. એ માઉસને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે આપણે વાતો કરીએ. નેક્સ્ટ છે તમારું સ્કેનિંગ ડિવાઇસ. એના પછી છે તમારું ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ. નેક્સ્ટ છે તમારું સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ, સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ એટલે કે સ્પીચ રેકગ્નિશન ડિવાઇસ. નેક્સ્ટ છે તમારું વિઝન આધારિત ડિવાઇસ, વિઝન આધારિત ડિવાઇસ. તો આ તમારા કંઈક ઇનપુટ ડિવાઇસના લિસ્ટ તમને આપેલા છે. હવે દરેકના વિશે ડિટેલની અંદર ચર્ચા કરેલી છે તો એ તમારા ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલી બાબત તમારા કીબોર્ડ વિશેની વાતો થયેલી છે. તો કીબોર્ડ એ સૌથી વધુ પ્રમાણમાં વપરાતું ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં અંકો, સંજ્ઞાઓ, મૂળાક્ષરો એવું તમે દાખલ કરી શકો છો. અને સામાન્ય રીતે તમારા કીબોર્ડ ઉપર 100 કરતાં વધારે કી હોય છે. તમારું જે કીબોર્ડ છે એ કીબોર્ડ ઉપર શું હોય છે? 100થી વધારે કી આવેલી હોય છે, બરાબર. અને એ તમારું ઇનપુટ ડિવાઇસ છે. હવે આ કી કઈ કઈ છે એના વિશે ટૂંકમાં તમને ચર્ચા અહીંયા ટેક્સ્ટબુકમાં કરીને બતાવેલી છે. અહીંયા તમારા અંગ્રેજી મૂળાક્ષરો A to Z સુધી હોય છે, અંકો 0 to 9 સુધી હોય છે, ફંક્શન કી F1 થી F12 સુધીની હોય છે, એન્ટર કી આપવામાં આવેલી હોય, સ્પેસ બાર હોય છે, બેકસ્પેસ હોય છે,
ડિલીટ હોય છે, શિફ્ટ કી હોય છે, કેપ્સલોક કી હોય છે જેની મદદથી તમે કેપિટલ લેટરની અંદર ટાઈપ કરી શકો છો, ટેબ કી હોય છે જે જગ્યા છોડવા માટે વપરાય છે, કંટ્રોલ કી હોય છે એ બીજી કી સાથે વાપરવામાં આવે છે, અને ઓલ્ટર કી હોય છે જે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરવામાં આવે છે. તો આ તમારી ટૂંકમાં કઈ કી કયું કામ કરે છે એના વિશેની બાબત તમને અહીંયા આપેલી છે. પાછળ તમે જોશો તો આખું તમને કીબોર્ડ, તમારું કીબોર્ડ આખું તમને ડ્રો કરીને બતાવેલું છે, બરાબર. આ કીબોર્ડની ઉપર આવેલી દરેક કીને તમારે યાદ રાખવાની છે. આ તમારી ફંક્શન કી છે, F1 થી F12 સુધી. આ ન્યુમેરિક કીપેડ છે એટલે નંબર ટાઈપ કરવા માટે છે, અને અહીંયા પણ નંબર તમે ટાઈપ કરી શકો, મતલબ તમારા કીબોર્ડ પર નંબર ટાઈપ કરવા માટે બે ન્યુમેરિક કીપેડ તમને આપવામાં આવેલા હોય છે. અહીંયાથી બધી તમે ABCD ટાઈપ કરી શકો. અને આ જે છે એ તમારી કર્સર કી છે. શું છે? કર્સર કી. એટલે તમારે ઉપર જવું હોય, નીચે જવું હોય, ડાબી બાજુ જમણી બાજુ જવું હોય તો આ કર્સર કીનો ઉપયોગ તમે કરી શકશો. નેક્સ્ટ તમારો ટોપિક આવેલો છે કીબોર્ડ પછીથી, નેક્સ્ટ છે તમારો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. હવે કોઈક વખત તમારે ટાઈપ કરવાને બદલે અમુક વખત તમારે કમ્પ્યુટરની સ્ક્રીન પરથી જ તમારે માહિતી દાખલ કરવી હોય તો આ કાર્ય કરવા માટે તમારું પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ વપરાય છે. શાના માટે વપરાશે? પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની મદદથી તમે કોઈ પણ આના જો તમે એની એક્ઝામ્પલની અંદર વાત કરો તો એમાંની અંદર તમારી ટચ સ્ક્રીન માટેની તમારી જે પેન આવે એ હોય, જોયસ્ટિક હોય, તો એ તમારા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસના એકમો તરીકે ઓળખાય. નેક્સ્ટ તમારું ઇનપુટ ડિવાઇસ છે માઉસ, જે પણ સૌથી વધુ પ્રમાણમાં વપરાતું ઇનપુટ ડિવાઇસ છે માઉસ. હવે માઉસની મદદથી તમે ઘણા બધા કામો કરી શકો છો, અને માઉસ તમે જોયું હોય તો તમને અહીંયા માઉસ બધાએ કદાચ જોયું જ હશે, તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે. આ તમારું માઉસનું ઉદાહરણ છે. હવે માઉસ તમને આકૃતિમાં બતાવેલું છે. આ માઉસ ઉપર 2 થી 3 બટનો હોય છે. આ માઉસ ઉપર કેટલા બટનો હોય છે? 2 થી 3. કોઈ કોઈ માઉસ પર 2 બટન હોય છે અને કોઈ કોઈ માઉસ ઉપર 3 બટન હોય છે, એટલે તમે એના ઉપર કહેશો કે 2 થી 3 બટન માઉસ ઉપર આવેલા હોય છે. હવે માઉસ વડે જે ક્રિયાઓ કરવામાં આવે છે એ ક્રિયાઓ તમારે યાદ રાખવાની છે. સૌ પ્રથમ તમે માઉસ વડે લેફ્ટ ક્લિક કરી શકો. શું કરી શકો? લેફ્ટ ક્લિક. લેફ્ટ ક્લિક એટલે શું? તો એ માઉસનું ડાબું બટન જે છે એ તમારે ક્લિક કરવાનું. તો જ્યારે તમારે કોઈ વસ્તુની પસંદગી કરવી હોય ત્યારે તમે આ લેફ્ટ ક્લિક કરશો. સેકન્ડ ક્રિયા માઉસ વડે કરવામાં આવે છે ડબલ ક્લિક. ડબલ ક્લિક એટલે કયું બટન 2 વખત કરવાનું? તો તમારે માઉસનું ડાબું બટન 2 વખત ક્લિક કરવાનું. કોઈ પ્રોગ્રામને ચાલુ કરવા માટે કે ફાઇલને ખોલવા માટે તમારું આ ડબલ ક્લિક કરવામાં આવે છે. કોઈ ફાઇલને તમારે ઓપન કરવી હોય તો એ ઓપન કરવા માટે તમે એના પર ડબલ ક્લિક કરો છો. નેક્સ્ટ છે તમારો રાઇટ ક્લિક. રાઇટ ક્લિક એટલે માઉસનું જે જમણું બટન છે એના પર તમારે 1 વખત ક્લિક કરવાનું છે. એટલે કોઈક વખત તમારા કોઈ ઓપ્શનને રિલેટેડ તમારે ઘણા બધા વિકલ્પો જોવા હોય તો એ વિકલ્પોની યાદી જોવા માટે તમારું આ રાઇટ ક્લિક વાપરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારું ડ્રેગ એન્ડ ડ્રોપ. ડ્રેગ એન્ડ ડ્રોપ. ડ્રેગ કરવું એટલે શું કરવું? ખસેડવું, અને ડ્રોપ કરવું એટલે મૂકી દેવું. એટલે જ્યારે તમે કોઈ આઇટમને, કોઈ આઇકનને પસંદ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માંગતા હોય ત્યારે એને શું કહેવામાં આવે? ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે. અને ચોથી ક્રિયા, છેલ્લી ક્રિયા છે એની મદદથી તમે કરી શકો છો તમારું સ્ક્રોલ. સ્ક્રોલ એટલે શું? તો માઉસનું વચ્ચેનું જે બટન હોય છે એ વચ્ચેના બટનને તમે ઉપર અને નીચે કરો તો એને શું કહેવામાં આવે? સ્ક્રોલ કહેવામાં આવે. તો આ તમારે માઉસ વડે જે તમારી આ થતી ક્રિયાઓ છે એ ક્રિયાઓના નામ તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ તમારું ઇનપુટ ડિવાઇસનું નામ છે. ઇનપુટ ડિવાઇસ નેક્સ્ટ તમને બતાવેલું છે જોયસ્ટિક. શું બતાવેલું છે? જોયસ્ટિક. હવે આ જોયસ્ટિક શું હોય છે એ તમને અહીંયા આકૃતિમાં એનું પિક્ચર બતાવેલું છે. આ તમારું એક જોયસ્ટિકનું પિક્ચર છે.
આ એક જોયસ્ટિક છે, આ એક ઊભો દંડો જેવો સ્ટિક જેવો હોય છે અને જ્યારે આ સ્ટિકને હલાવવામાં આવે છે ત્યારે તેના ઉપરનું ગ્રાફિકલ કર્સર ખસે છે અને એ જોયસ્ટિકની ઉપર એક બટન હોય છે અને એ જોયસ્ટિકનો ઉપયોગ મોટે ભાગે વિડીયો ગેમ્સ રમવા માટે અથવા તો ટ્રેનિંગ સિમ્યુલેટરમાં અને રોબોટના નિયંત્રણ માટે વાપરવામાં આવે છે. બરાબર, એટલે જોયસ્ટિકની અંદર શું હોય છે, એક ઊભો દંડો જેવો હોય છે અને એ મોટાભાગે વિડીયો ગેમ્સ રમવા માટે વાપરવામાં આવે છે. બરાબર, તો આ તમને આકૃતિની અંદર જોયસ્ટિકનું પિક્ચર પણ બતાવેલું હતું. હવે તમારા ચાલુ થાય છે નેક્સ્ટ સ્કેનિંગ ડિવાઇસ. શું ચાલુ થાય છે? સ્કેનિંગ ડિવાઇસ. હવે એ સ્કેનિંગ ડિવાઇસની અંદર તમને ઘણી બધી બાબત અહીંયા ટેક્સ્ટબુકની અંદર બતાવેલી છે. આ સ્કેનિંગ ડિવાઇસ તમે જોયું જ હશે, જે તમને આકૃતિમાં બતાવેલું છે એ તમારું એક સ્કેનિંગ ડિવાઇસ છે. આ એક સ્કેનિંગ ડિવાઇસનું ઉદાહરણ છે. અહીંયા એ શું કરે છે તો અહીંયા એ કોઈપણ વસ્તુને સ્કેન કરવાનું કામ કરે છે. એટલે કોઈપણ વસ્તુને સ્કેન કરવાનું, એટલે આના ઉપર તમે ઝેરોક્સ તમે જ્યારે કરતા હો ત્યારે તમે જોયું હોય તો એના ઉપર સૌપ્રથમ એ પેજ મૂકવામાં આવે અને પછી તમારા એ પેજની ઝેરોક્સ તમે કાઢી શકો. આવી જ રીતે તમારે કોઈ પેજને સ્કેન કરીને કમ્પ્યુટરમાં યુઝ કરવું હોય તો એના માટે તમારે આ પેજને અહીંયા મૂકવાનું અને પછીથી તમારો સ્કેનરને તમે વાપરીને તમારું પેજને સ્કેન કરી શકો છો. એટલે આ સ્કેનરની મદદથી તમારું ચિત્ર એ કમ્પ્યુટરની મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહાય છે. બરાબર, સ્કેનરની મદદથી તમારું ચિત્ર કમ્પ્યુટરની મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહાય છે અને એને ઇલેક્ટ્રોનિક ચિત્ર ઇમેજમાં ફેરવવામાં આવે છે. પછી તમે આ ચિત્રને કોપી પણ કરી શકો અથવા તો એને પ્રિન્ટ પણ કરી શકો છો. આ થઈ ગઈ તમારી વાત તમારા પેજને સ્કેન કરવા માટેની. નેક્સ્ટ પ્રમાણેનું સ્કેનર તમને બતાવેલું છે એ છે તમારું બારકોડ સ્કેનર. તો આ શું કરે છે તો એ બારકોડ સ્કેનર તમારા બારકોડને સ્કેન કરે છે. જે તમે જોયું હશે કે દુકાનમાં જે ઘણી બધી વસ્તુઓ હોય એ વસ્તુ દરેક વસ્તુને સ્કેન કરવા માટે એના ઉપર એક તમને એના ઉપર એક કોડ જેવો લગાવેલો જોવા મળે છે. એ કોડને આ સ્કેન કરવાનું કામ આ બારકોડ સ્કેનરનું છે. બરાબર, તો એ જે કોડ છે એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ UPC નામની પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે. આ UPCનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. આના દ્વારા તમારા દરેક પ્રોડક્ટને એક અલગ કોડ આપવામાં આવે છે અને એ કોડ તમારા આ બારકોડ સ્કેનરની મદદથી સ્કેન થાય છે અને પછીથી એના ઉપર જે માં પ્રાઇસ લખેલી હોય એ પ્રાઇસને તમારું સ્કેનર સ્કેન કરી લે છે. બરાબર, એટલે સ્કેનિંગ ડિવાઇસની અંદર તમારું સૌપ્રથમ આ તમારું જે સ્કેનર છે એ આવે છે, બીજા પ્રકારનું સ્કેનર તમારું આ બારકોડ સ્કેનર એ આવે છે અને ત્રીજા પ્રકારનું નેક્સ્ટ જો તમે સ્કેનર જોશો તો તમે કોઈક વખત તમે એવું સાંભળ્યું હશે કે તમારા કમ્પ્યુટરની અંદર તમારું જે પેપર હોય છે એ OMR પદ્ધતિથી તમારે ભરવાનું હોય છે. બરાબર, અને તમે બોર્ડની અંદર એની વાત કરો ત્યારે OMR પદ્ધતિ તમારા કમ્પ્યુટરથી ચેક થાય છે, એટલે OMRને તમારા કમ્પ્યુટરાઇઝ્ડ ફોર્મની અંદર ચેક કરવામાં આવે છે. એટલે અહીંયા તમને OMRને સ્કેન કરવા માટેના પણ એક અલગ રીડર છે. એક ઓપ્ટિકલ, એ OMR એટલે એનું પૂરું નામ છે ઓપ્ટિકલ માર્ક રીડર. OMRનું પૂરું નામ શું છે? ઓપ્ટિકલ માર્ક રીડર. આ તમારું એક ઓપ્ટિકલ માર્ક રીડર, એટલે તમે આ જે પ્રમાણેના રીડિંગ જે પ્રમાણેના ટીક કરેલા હોય એ ટીકને રીડ કરવા માટેનું આ એક પ્રકારનું રીડર છે. તો એ તમારા OMRને સ્કેન કરવા માટે વપરાય છે. બરાબર, તો આ તમારા જે સ્કેનિંગ ડિવાઇસ છે એ તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ તમારું સ્કેનિંગ ડિવાઇસની અંદર આપેલું છે ચુંબકીય શાહી અક્ષર ઓળખ. આ સ્કેનિંગ ડિવાઇસની અંદર જ પ્રકાર આવે છે, ચુંબકીય શાહી અક્ષર ઓળખ. એટલે આ શું છે અથવા તો આ ક્યાં વપરાય છે? તો આ ચુંબકીય શાહી અક્ષર ઓળખ, એને તમારે ઇંગ્લિશની અંદર એનું તમારે નામ યાદ રાખવાનું છે. એને ઇંગ્લિશની અંદર એનું નામ છે MICR. એનું નામ શું છે? MICR, જેને M એટલે મેગ્નેટિક, I એટલે ઇંક, C એટલે કેરેક્ટર અને R એટલે રેકગ્નિશન.
મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન આ એનું પૂરું નામ છે. આ MICR બેન્કિંગ ઉદ્યોગની અંદર વાપરવામાં આવે છે, એ બેંકની અંદર વાપરવામાં આવે છે. બેંકની અંદર એ શાના માટે વાપરવામાં આવે છે, તો બેંકની અંદર એ ચેકની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વાપરવામાં આવે છે. બરાબર, ચેકની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શું વાપરવામાં આવે છે, આ MICR વાપરવામાં આવે છે. બરાબર, તો આ વાત થઈ ગઈ તમારા સ્કેનિંગ ડિવાઇસ વિશે. એના પછી તમારું નેક્સ્ટ પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. શું છે? ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. એનું પિક્ચર પણ તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે. આ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર છે, એ નાના પ્લાસ્ટિક કાર્ડ જેવા હોય છે, જેને ઇલેક્ટ્રોનિક કાર્ડ કહેવામાં આવે છે, અને તેના ઉપરની માહિતી એ વાંચે છે. બરાબર, હવે તમે એ ATM બેંકના ઓટોમેટિક ટેલર મશીનના કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ આ પ્રકારના એક કાર્ડ જ છે જેના ઉપર માહિતી લખેલી હોય, અને જ્યારે તમે ATMની અંદર એને નાખો ત્યારે એ તમારું માહિતીને સ્કેન કરીને એ પ્રમાણે તમને આઉટપુટ બતાવે છે. તો અહીંયા પાછું તમારું ATMનું પૂરું નામ આવે છે, એ તમારે યાદ રાખવાનું છે, ઓટોમેટિક ટ્રેલર મશીન. બરાબર, નેક્સ્ટ તમારા લાસ્ટ ઇનપુટ ડિવાઇસ છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ. સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ એટલે શું? તો જે વસ્તુ તમારા બોલવા પ્રમાણે કામ કરે છે, ડિવાઇસ તમારા અવાજને આધારે કામ કરે તેને સ્પીચ ડિવાઇસ કહેવામાં આવે છે. અને જે વિઝન ડિવાઇસ છે એ વિઝન ડિવાઇસ રોબોટમાં વાપરવામાં આવે છે. એ વિઝન ડિવાઇસ ક્યાં વાપરવામાં આવે છે? રોબોટમાં. એ રોબોટની અંદર તમારું જ્યાં કોઈક પ્રકારનું તમારે એરોપ્લેન ચલાવવું હોય, અથવા તો કોઈ સર્જરી કરવી હોય, અથવા તો કંઈ બીજું કોઈ કામ કરવું હોય, ત્યારે તમારું એ વિઝન ડિવાઇસ રોબોટની અંદર વાપરવામાં આવે છે. બરાબર, તો આટલા તમારા હતા ઇનપુટ ડિવાઇસ, જેના વિશેની આપણે જે ચર્ચા કરી એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. નેક્સ્ટ આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે જેની અંદર આપણે વાતો કરશું હવે આઉટપુટ ડિવાઇસ વિશે. ઇનપુટ ડિવાઇસ તમારા કમ્પ્લીટ થઈ ગયા, ઇનપુટ ડિવાઇસ તમારા પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ તમારી પાસે છે આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસની અંદર વાત કરશો તો જે ડિવાઇસની મદદથી તમારા કમ્પ્યુટર આઉટપુટ દર્શાવે છે, જે ડિવાઇસની મદદથી તમે આઉટપુટ દર્શાવી શકો છો એને શું કહેવામાં આવે? આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આ આઉટપુટ ડિવાઇસની અંદર મોનિટરનો સમાવેશ થાય છે, એની અંદર પ્રિન્ટરનો પણ સમાવેશ થાય છે, એની અંદર પ્લોટરનો પણ સમાવેશ થાય છે, અને એની અંદર આ પ્લોટર છે અને એની અંદર વોઇસ રિસ્પોન્સનો પણ સમાવેશ થાય છે. આ તમારા અલગ અલગ આઉટપુટ ડિવાઇસ છે. હવે દરેક આઉટપુટ ડિવાઇસ વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે, તમારે એ દરેકની ચર્ચા યાદ રાખવી પડશે. સૌ પ્રથમ પહેલું આઉટપુટ ડિવાઇસ છે તમારું મોનિટર. મોનિટર એ આઉટપુટ ડિવાઇસમાં સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે. બરાબર, જે તમે બધાએ જોયું જ હશે. હવે સૌથી પહેલી બાબત, મોનિટર દ્વારા જે તમારું આઉટપુટ આપવામાં આવે છે એ આઉટપુટને સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે છે. એક્ઝામમાં ડેફિનેશન ખાસ પૂછાય છે, યાદ રાખજો વ્યવસ્થિત રીતે. મોનિટર દ્વારા જે આઉટપુટ તમને દર્શાવવામાં આવે છે એ સોફ્ટ કોપી આઉટપુટ તરીકે ઓળખાય છે. અને સોફ્ટ કોપી કેમ કહેવામાં આવે? તો તમે મોનિટરની સ્ક્રીન પર જે આઉટપુટ જોવ છો એ આઉટપુટ થોડા ટાઈમ માટે જ ત્યાં રહે છે. જેવું તમે કીબોર્ડ પરથી નેક્સ્ટ ઇનપુટ આપશો તેવું આગળનું આઉટપુટ તમારું એ બદલાઈ જશે. બરાબર, એટલે તેની તમે કોઈ પણ પ્રકારની હાર્ડ કોપી નથી લઈ શકતા, એ ફક્ત વાંચવા માટે હોય છે. થોડી વાર તમે જેવું ઇનપુટ બદલો તેવું તમારું ત્યાં આઉટપુટ બદલાઈ જતું હોય છે, એટલે એને શું કહેવામાં આવે? સોફ્ટ કોપી આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે તમારા અહીંયા મોનિટરના ત્રણ અલગ અલગ પ્રકાર આપેલા છે. ત્રણ પ્રકારના મોનિટર હોય છે. એ મોનિટરના તમારે ત્રણે ત્રણના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. પહેલા પ્રકારનું મોનિટર છે જેને CRT મોનિટર તરીકે ઓળખવામાં આવે છે, એનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. CRT મોનિટર તરીકે ઓળખવામાં આવે છે, જેને કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે, એનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ છે.
બીજા છે તમારા નેક્સ્ટ એલસીડી મોનિટર. એલસીડી મોનિટર જેનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અને થર્ડ પ્રકારના મોનિટર છે એ છે તમારા એલઈડી મોનિટર. એનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. આ દરેકના પૂરા નામ તમારે યાદ રાખવાના છે, એક્ઝામમાં આ પૂછાય જ છે. સીઆરટી એટલે કેથોડ રે ટ્યુબ, એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. આ સીઆરટી અને એલસીડી મોનિટર કેવા દેખાય એ તમને અહીં આકૃતિમાં બતાવેલા છે. આ તમારું સીઆરટી મોનિટર છે અને આ તમારું એલસીડી મોનિટર છે, બરાબર. તો આટલી ચર્ચા તમારે આ મોનિટરની અંદર યાદ રાખવાની છે. બંને એક્ઝામની અંદર ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આ આઉટપુટ મોનિટર જે આપે એને સોફ્ટ કોપી કહેવામાં આવે અને આ મોનિટરના અલગ અલગ પ્રકાર છે. નેક્સ્ટ ચર્ચા છે તમારા સેકન્ડ પ્રકારના આઉટપુટ ડિવાઇસ વિશે, જેને આપણે કહેશું પ્રિન્ટર. હવે પ્રિન્ટર જે આઉટપુટ આપે છે એને આપણે હાર્ડ કોપી આઉટપુટ કહીશું. કેમ હાર્ડ કોપી કહીશું? તો એને આપણે પકડી શકીએ, જોઈ શકીએ, એને આપણે આપણી પાસે રાખી શકીએ, બરાબર. એટલે પ્રિન્ટર દ્વારા જે કોપી આપવામાં આવે એને આપણે રાખી શકીએ છીએ આપણી પાસે, એટલે એને હાર્ડ કોપી આઉટપુટ કહેવામાં આવે. આ તમારું પ્રિન્ટરની ઇમેજ છે જે કદાચ તમે જોઈ જશે. હવે જેમ તમારા મોનિટરના અલગ અલગ પ્રકાર છે એવી રીતે તમારા પ્રિન્ટરના પણ અલગ અલગ પ્રકાર છે. દરેક પ્રિન્ટર અલગ અલગ રીતે પ્રિન્ટ કરે છે. તો તમારે કયું પ્રિન્ટર કયા પ્રમાણે પ્રિન્ટ કરે છે એના નામ તમારે યાદ રાખવાના છે. હવે કેટલાક પ્રિન્ટર એવા હોય છે જે એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. કેટલાક પ્રિન્ટર એવા હોય છે જે એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. આથી તે કેરેક્ટર પ્રિન્ટર અથવા એનું બીજું નામ છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તરીકે ઓળખાય છે. આથી તેને શું કહેવામાં આવે? કેરેક્ટર પ્રિન્ટર અથવા ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. આ કેવી રીતે પ્રિન્ટ કરશે? એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતીને પ્રિન્ટ કરે છે, બરાબર. હવે આ પ્રિન્ટર ખૂબ જ સસ્તા છે અને ધીમા છે. આ પ્રિન્ટર કેવા છે? ખૂબ જ ધીમા છે અને ખૂબ જ સસ્તા પણ છે, બરાબર. હવે બીજા પ્રકારના પ્રિન્ટર એવા છે કે જે એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે, એથી તેને લાઇન પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. લાઇન પ્રિન્ટર કેવી રીતે પ્રિન્ટ કરશે? એક પછી એક લીટી પ્રિન્ટ કરશે, બરાબર. આ કેરેક્ટર પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બીજું છે તમારું લાઇન પ્રિન્ટર. હવે અન્ય પ્રકારના પ્રિન્ટર એવા હોય છે જે શાહીનો એટલે કે ઇંકનો અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. આથી તેને ઇંક જેટ પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઇંક જેટ પ્રિન્ટર. આ ઇંક જેટ પ્રિન્ટર આ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા અને મોંઘા હોય છે, બરાબર. આ પ્રિન્ટર કેવા હોય છે? ધીમા અને મોંઘા હોય છે. અમુક પ્રકારના પ્રિન્ટર એવા હોય છે કે જે લેઝર ટેકનોલોજીથી આખું પાનું પ્રિન્ટ કરે છે. લેઝર ટેકનોલોજીથી આખું પેજ તમારું પ્રિન્ટ કરે છે, એટલે તમારા એને લેઝર પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે લેઝર ટેકનોલોજીથી તમારો પેજ પ્રિન્ટ કરે છે એટલે એને શું કહેવામાં આવે? લેઝર પ્રિન્ટર કહેવામાં આવે. અને લેઝર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં, આ બધા પ્રિન્ટરની સરખામણીમાં ખૂબ જ ઝડપી અને મોંઘા હોય છે. અત્યારે તમે જે પ્રિન્ટર જોઉં છો, જે પ્રિન્ટરની અંદર તમારું આમ પેજ મૂકે એટલે કંઈ આમ લાઇટ જેવી જાય અને આખું તમારું પેજ પ્રિન્ટ થઈને આવી જાય, તો એ તમારા લેઝર પ્રિન્ટર છે, બરાબર. જે લેઝર ટેકનોલોજીથી પ્રિન્ટ કરે છે. તો આ દરેકના નામ તમારે યાદ રાખવાના છે અને પ્લસ એ કેવી રીતે માહિતી પ્રિન્ટ કરે છે એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. નેક્સ્ટ તમારું આઉટપુટ ડિવાઇસ છે પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટર કદાચ તમે જોયું જ હશે. આની મદદથી તમે તમારા આઉટપુટને કોઈ મોટી દિવાલ કે સ્ક્રીન પર દર્શાવી શકો. તમારું આઉટપુટ ક્યાં દર્શાવી શકો? તો તમારું આઉટપુટ કોઈ મોટી દિવાલ અથવા તો સ્ક્રીન પર દર્શાવી શકો, બરાબર. આ કદાચ પ્રોજેક્ટર તમે જોયું જ હશે જે કોઈ પણ પ્રકારની માહિતી
ત્યાં દર્શાવવા માટે વાપરવામાં આવે છે. કોઈ એનિમેશન કે એવું કંઈ તૈયાર કરવું હોય અથવા તો કોઈ માહિતી તમારે દર્શાવવી હોય તો એના માટે તમે પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકો. અને લાસ્ટ તમારું આઉટપુટ ડિવાઇસ છે વોઇસ રિસ્પોન્સ. વોઇસ રિસ્પોન્સ એટલે શું? તો જે ડિવાઇસ તમને વોઇસની અંદર રિસ્પોન્સ આપે છે એને વોઇસ રિસ્પોન્સ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જે ડિવાઇસ તમને વોઇસની મદદથી આઉટપુટ આપે છે એને વોઇસ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વોઇસ રિસ્પોન્સની અંદર તમે ઘણા બધા એક્ઝામ્પલ તરીકે લઈ શકો, જેમ કે તમારા વિડીયો ગેમની અંદર તમારા આન્સરિંગ મશીન, પછી તમારા એલારામ્સ, પછી તમારા સિગ્નલ, અલગ અલગ પ્રકારના. આ બધા તમારા શાના એક્ઝામ્પલ કહેવાય? વોઇસ રિસ્પોન્સના. તો અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે અને એની દરેક બાબત તમારે વ્યવસ્થિત રીતે સમજવાની છે અને બુકની પાછળના MCQ સોલ્વ કરીને નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ.